સૌ મહાનુભાવોને મારા નમસ્કાર મારું નામ સોલંકી ગમાનસિંહ દીપાજી છે હું ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહ્યો છું મારા ગાઈડ ડૉક્ટર રિઝવાન કાદરી સર છે અહીંયા હું જે પેપર પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું એનું શીર્ષક છે અકબરકાલીન નવરોજ મેળો અને ઉત્સવ મેં મારા રિસર્ચ પેપરને ચાર ભાગની અંદર વિભાજીત કર્યું છે એની અંદર પ્રથમ ખંડ છે કે નવરોજનો પ્રાથમિક પરિચય બીજા ખંડની અંદર અકબરકાલીન નવરોજનો મેળો ત્રીજાની અંદર આ મેળાની અંદર યોજાતો એક દરબાર અને ચોથો કે આ ઉત્સવને અંતે યોજાતો જનાના બજાર અથવા જેને મીના બજાર પણ કહેવામાં આવે છે આ રિસર્ચ પેપર રજૂ કરવાનો જે ઓબ્જેક્ટ છે એ છે નવરોજના ઉત્સવનો લોકો પરિચય મેળવે અકબરના સમયમાં નવરોજનો જે ઉત્સવ હતો એની અંદર ભારતીય સ્વરૂપમાં કઈ રીતે એની અંદર પરિવર્તન કર્યું અકબરે એનો એને લોકો સમજે અકબરકાલીન નવરોજના ઉત્સવની ઉજવણીની પદ્ધતિથી પરિચય થાય આ ઉપરાંત સંશોધનકર્તાના ધ્યાનમાં વધારો થાય અને ભૂતકાળની ઘટનાઓની વર્તમાનમાં અસર સમજે એ માટે હું પ્રેપર પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું એની અંદર પ્રથમ ખંડ છે કે નવરોજનો પ્રાથમિક પરિચય નવરોજ શબ્દનો અર્થ થાય નવ એટલે નવો અને રોજ એટલે દિવસ આમ નવો દિવસ ઈરાની પરંપરા અનુસાર સૌર વર્ષનો જે પ્રથમ માસ છે હરવર દિન અને એનો પણ પહેલો મહિનો સોરી પહેલો દિવસ એટલે નવરોજ આ નવરોજની શરૂઆત ઈરાનમાં થઈ હતી એની શરૂઆત ખૂબ જ રોચક રીતે થઈ છે જેનું વર્ણન ઘણા ગ્રંથોની અંદર કરવામાં આવ્યું છે જેનો મેં સંદર્ભ અહીંયા લખેલો છે એવું કહેવાય છે કે જેમ આપણે અહીંયા શનિવારી બજાર અથવા મહિનાની અંદર એક ચોક્કસ દિવસે લોકો એક જગ્યાએ સામાન ખરીદવા માટે ભેગા થાય છે તેમ ઈરાનમાં પણ આ રીતે જ નવરોજની શરૂઆત થઈ કે એક બજાર ભરાતું હતું જેની અંદર લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે જતા હતા એનો મેં સમાવેશ આની અંદર કર્યો છે આ ઉપરાંત વર્તમાન સમયની અંદર આ નવરોજ કઈ કઈ રીતે વિવિધ દેશોની અંદર ઉજવાય છે ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન મધ્ય એશિયાના દેશો છે એમાં ખાસ કરીને કઈ રીતે ઉજવાય છે અને ભારતમાં પણ બિનસાંપ્રદાયિક રીતે બધા ધર્મના લોકો ભેગા મળી અને આ પારસી તહેવારને કઈ રીતે ઉજવે છે એની ચર્ચા મેં કરી છે બીજો ખંડ છે અકબરકાલીન જે મેળો હતો એનો તો આ મેળાની શરૂઆત અકબરે કરી હતી નવરોજનું જે ઈરાની સ્વરૂપ છે એની અંદર બદલાવ કરી અને ભારતીય સ્વરૂપમાં અકબરે પરિવર્તન કર્યું હતું એની અંદર એને મેળાનો સમાવેશ કર્યો હતો અકબરકાલીન નવરોજની શરૂઆત મેળાથી થતી હતી આ મેળાની અંદર જે હાટ અથવા દુકાન લગાવવામાં આવતી હતી એ અકબરના બધા જ સામંતો દ્વારા લગાવવામાં આવતી હતી આ દુકાનોની અંદર બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી હતી જેવી કે ઘઉં છે અનાજ છે કપડાં છે આ ઉપરાંત શસ્ત્રો છે આ ઉપરાંત માટીના વાસણો છે એટલે કે લગભગ બધી જ વસ્તુઓ આ દરબાર આ જે મેળા છે એની અંદર વેચાવામાં આવતી હતી આ મેળાની અંદર યુરોપિયન વેપારીઓ પણ વેપાર કરવા માટે આવતા હતા એટલે આ મેળાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે આ ઉપરાંત આ મેળાની અંદર અકબરને આર્થિક લાભ ખૂબ મોટા પ્રમાણમાં થતો હતો જે સામંતો છે જે વેપારીઓ છે એ ભેટ અકબરને આપતા હતા આ ઉપરાંત આ મેળાની અંદર અકબર છે પોતાના ગુપ્તચર તંત્રને સક્રિય કરતો હતો એનું જે ગુપ્તચર તંત્ર દ્વારા સામંતોના મનમાં અકબરના પ્રત્યેના કેવા ભાવ છે અથવા શું વિચારો રહેલા છે એ જાણી અને અકબર આ મેળાનો ખૂબ જ સારી રીતે પોતાના રાજ્યની હિતમાં ઉપયોગ કરતો હતો આ બીજો જે મારો ખંડ છે એની અંદર મેં દરબાર લીધો છે આ મેળા દરમિયાન એક દરબાર ભરવામાં આવતો આ દરબાર ચોક્કસ કયા દિવસે ભરવામાં આવતો તો એ ખબર નથી પણ કારણ કે એની કોઈ ચોક્કસ માહિતી કોઈ ગ્રંથની અંદરથી મળતી નથી આ સંશોધનનો વિષય છે જો ભવિષ્યમાં અંગે સંશોધન કરવામાં આવે તો

આ મુઘલ સમયની જે રાજ્ય વ્યવસ્થા છે મુઘલ સમયનું જે શાસન છે એની પ્રશંસા દેશ વિદેશમાં ફેલતી હતી જે મારો ત્રીજો ખંડ છે કે ચોથો ખંડ છે સોરી જનાના બજાર કે આ મેળાને અંતે એક જનાના બજાર યોજવામાં આવતું હતું જેને મીના બજાર પણ કહેવામાં આ મીના બજાર નામની જગ્યા મળતું હતું એની અંદર ફક્ત સ્ત્રીઓનો જ પ્રવેશ હતો સ્ત્રીઓ જ અહીંયા હાટ લગાવતી હતી એટલે કે પોતાની દુકાન લગાવતી હતી સ્ત્રીઓ પણ જેમ આપણે આગળ જોઈએ મેળાની અંદર

આ મેળાની અંદર અકબરે સ્ત્રીઓના જે મેળો યોજવા પાછળનું કારણ છે કે સ્ત્રીઓ સ્વતંત્ર થાય થોડી ઘરની બહાર આવે એકબીજીને મળે અને સંસ્કૃતિનો સમન્વય થાય અને સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અકબરે આ મેળાની અંદર ખૂબ જ સુંદર પ્રયાસ કર્યો હતો સાથે આ મેળાની અંદર ઘણી વખત બે સ્ત્રીઓ ભેગી થઈ અને પોતાના સંતાનોના લગ્ન સંબંધો પણ નક્કી કરતી હતી અકબર એ ધર્મ સહિષ્ણુ રાજવી હતો આ જે અકબરકાલીન નવરોજનો મેળો હતો એની અંદર જ્યારે અકબર જવા માટે તૈયાર થતો ત્યારે બ્રાહ્મુહૂર્તમાં નક્ષત્ર પ્રમાણે સ્નાન કરતો અને હિન્દુ સુહાગણ સ્ત્રીઓના એની પીઠી તૈયાર કરતી આ ઉપરાંત આ મેળાની અંદર જવા માટે તે પોતે મસ્તક ઉપર તિલક ધારણ કરતો સાથે સાથે રાજપૂતી વળવાળી પાગડી પણ બાંધતો અને તુલાદાન વિધિ પણ આ ઉત્સવ દરમિયાન યોજાતી હતી હવે આપણે નિષ્કર્ષ તરફ જઈએ તો આ પેપરની અંદર અંતે મેં જે નિષ્કર્ષ ઉપર આવ્યો છું એટલે નવરોજ એટલે નવો દિવસ અર્થાત ઈરાની સંવતનો પ્રથમ દિવસ નવરોજની શરૂઆત ઈરાનમાં થઈ હતી તે એક પારસી તહેવાર છે અને તેની ઉજવણી ઓગણીસ દિવસ સુધી ચાલતી હતી હિતને પ્રાથમિકતા આપીને તેમાં જરૂરી ફેરફાર સાથે ભારતમાં નવરોજની શરૂઆત કરવાનો શ્રેય અકબરને ફાળે જાય છે અકબરકાલીન નવરોજ ત્રણ ભાગમાં આયોજન થતું હતું દરબાર મેળો

અનંગત મોડી રાત ચાલતી અકબર ગુપ્તનું ગુપ્ત માહિતી બાદશાહના રાજ્યના સામંતોની સ્ત્રીઓ પોતાનો હાથ લગાવતી પુરુષોના પ્રવેશ ઉપર સખત પ્રતિબંધ હતો આખું જીવન પડદાઓમાં વિતાવનાર બેગમો બહાર આવીને સ્વતંત્રતાનો આનંદ ઉઠાવી શકે અને હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનું સમન્વય થઈ શકે તે માટેનો એક ઉમદા પ્રયાસ હતો આ ઉત્સવ દરમિયાન રાજ્યમાં થતી હિંસા પર અકબરે પ્રતિબંધ મૂક્યો હતો જેના માટે તત્કાલીન ધર્મગુરુઓનો વિરોધ પણ કરવો પડ્યો હતો અને સ્પષ્ટ લખે છે કે અકબરે હિન્દુઓને ખુશ કરવા માટે આ ઉપર પ્રતિબંધ મૂક્યો આ આ દરમિયાન ઉત્સવ દરમિયાન યોજાતા દરબારમાં નો ચોક્કસ સમય નથી નક્કી નથી થઈ શક્યો અહીં સંશોધનને અવકાશ રહેલો છે યુરોપિયન વેપારીઓ પણ આમંત્રિત કરવામાં આવતા હતા તેઓ દ્વારા મુગલ દરબારના શાન સોખત વિદેશમાં પણ પ્રસારિત થતી હતી આ રિસર્ચ પેપરની અંદર મેં વિવિધ સંદર્ભોનો ઉપયોગ કર્યો છે જેની અંદર અબુલ સરકારનું હિસ્ટ્રી ઓફ ઔરંગઝેબ ઉપરાંત ગોરીશંકર ઓઝાનું છે વીર શિરોમણી મહારાણા પ્રતાપ અને જહાંગીરનું છે જહાંગીર કા આત્મચરિત આત્મચરિત્ર અને ટોડ કૃત રાજસ્થાનનો ઇતિહાસ છે આ ઉપરાંત મોહમ્મદ હુસેન નામના એક ઉર્દુ લેખક ઉર્દુ ઇતિહાસકાર છે જેમને દરબારે અકબરી નામનો એક ગ્રંથ લખ્યો છે આ બધા સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરી અને મેં અંદર સંદર્ભ પણ ટાંક્યા છે મેં મારા રિસર્ચ પેપરની અંદર બને તેટલી પારદર્શિતા જાળવવાનો પ્રયત્ન કર્યો છે મને અહીંયા પેપર પ્રેઝન્ટ કરવાની તક આપવા બદલ હું પી કે કોટાવાલા કોલેજ અને આઈસીએચઆરસીનો હાર્દિક આભાર માનું છું આભાર